આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સ્થાનિક પોલીસ વિભાગ અને વન વિભાગની ટીમે ગજબની એકતા દાખવી હતી પોલીસ કર્મચારીઓએ પર્યાવરણની સુરક્ષા માટે પોતાનો દાયિત્વ ગંભીરતાથી નિભાવતા વૃક્ષારોપણમાં સક્રિય રીતે ભાગ લીધો હતો વૃક્ષો માત્ર કુદરતી દ્રશ્યો સુંદર બનાવવાનું કામ નથી કરતા પરંતુ હવામાં ઓક્સિજન નું પ્રમાણ વધારીને પ્રદૂષણ ઘટાડે છે આ ઉપરાંત વૃક્ષો ભૂસ્ખલન જેવી સમસ્યાઓને પણ અટકાવે છે અને જમીનમાં ભેજ જળવાય રહે તે માટે કાર્ય કરે છે તેમજ મિત્રો વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાલેજ ગામના અનેક લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ગામના યુવાનો વૃદ્ધો અને મહિલાઓ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પંદરસો થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં ફળદાયક વૃક્ષોનો સમાવેશ થાય છે સાયા પ્રદાન કરનાર વૃક્ષોનો સમાવેશ થાય છે તેમજ સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ વૃક્ષો પ્રકારના સમાવેશ થાય છે વન વિભાગ અને સ્થાનિક પંચાયત દ્વારા

તેઓ જમીનમાં જળને અટકાવે છે અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓને પણ રોકે છે વૃક્ષો જે હવામાન પરિવર્તનના નકારાત્મક અસર ઘટાડે છે તેમ ગામના લોકો માટે શાંતિ અને ઠંડક પ્રદાન કરે છે અને લાંબા ગાળે મનુષ્યોનું તેમજ પ્રાણીઓ માટે આવાસ સ્થાપિત કરે છે આ ઉપરાંત તે કૃષિ માટે પણ મદદરૂપ થાય છે કારણ કે વૃક્ષો જમીનના ખતરાના સ્તરને સુધારે છે અને તેનું રક્ષણ કરે છે વન વિભાગ અને પોલીસ વિભાગની આ સંયુક્ત પ્રયાસ દ્વારા નાલેજ ગામના પર્યાવરણ જાગૃતિનું એક નવું દોર શરૂ થયું છે સ્થાનિક લોકોની સાથે મળીને આ પ્રકારના કાર્યક્રમો આદિવાસી વિસ્તારોમાં તેમજ શહેરોમાં પણ થઈ રહ્યા છે જે આપણા પર્યાવરણને બચાવવા માટે અત્યંત જરૂરી છે આ પ્રકારના કાર્યક્રમનો હેતુ ફક્ત વૃક્ષો જ નહીં પરંતુ લોકોને તેનું મહત્વ પણ સમજાય તે માટે લોકોને તેનું મહત્વ સમજાવવાનું પણ છે જેથી તેઓ ભવિષ્યમાં વધુ વૃક્ષો વાવે અને કાળજી રાખે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય